वासी नारायणस्य स्वरूपम् त्वमेवासी मूलाक्षरम् च प्रयागम् त्वमेवासी शास्त्री च योगी स्वरूपम् चिरंजीव स्वामिन् शतं जीव स्वामिन् चिरंजीव स्वामिन् शतं जीव स्वामिन्। एक रुचि एक दिल एक भाव भगवत भाव थी आपणे सौ अक्षर ब्रह्म छे पछी रहयो कोण एक महाराज ज रह्या आनंद देह धारण कर्या सौ अक्षर ब्रह्म छे अन अक्षर ब्रह्म ले एक ज आकार है महाराज जे अक्षर ब्रह्म नु शरीर छे ते महाराज ज होय।
प्रभु दास बोल लिए वतु करावे मंगल प्रभाते बापा वाणी उचारे अवतारो भीजे प्रभु दास ने अति उम्र
तारी भूल कूनी बातों अति दिव्य हरे अर्पे अक्षर नू अमरूत एवी भव्य हरे
दृष्टि मा परिदेव्यदा निरह दिवाली पर आयो एक संकल्प उठो तो आ वर्षे शिविर न करिए पछी संकल्प उठो कि थोड़ा कार्यकर्ताओं ने सहिष्णुओं ने बोला भी लीए जितला ते आया छो तेटला વાસના ફાર્મની હવા લેવા નથી આવ્યા. અહીંના લીમડા તમને ત્યાં જોવા મળવાના જ નથી. ધરતીનું શ્રેષ્ઠ ઝાડ નીમ ટ્રી, ધરતીનું, મેંગો નહીં, એપલ નહીં. એટલા એના ગુણધર્મો છે જેને આપણે જોઈ શકતા નથી. ભારતમાં ખૂબ મળે. ભગવાન સ્વામિનારાયણને લીમડા બહુ ગમતા હતા. સારંગપુરમાં લીમડો, ગઢડામાં લીમડો, વડતાલમાં લીમડો અને આબા, છપૈયામાં લીમડો. પ્રભુને ખબર હતી કે હું સર્વોપરી, મારું ઝાડ બી સર્વોપરી હોવું જોઈએ. વડ ન પસંદ ગયો. વડ જોયો છે? બધા 500 ઘેટા નીચે બેસી જાય અને પસંદ નહીં કર્યો. નીમ ટ્રી ઇઝ ધ બેસ્ટ ટ્રી ઓફ ધ વર્લ્ડ. પછી સમજાવીશ. સબ્જેક્ટ તમારો નથી. આપણો સબ્જેક્ટ છે પીઝા, એ નથી. આપણો સબ્જેક્ટ છે ભૂલકો. ધીમે રહીને એક વાત કરવા વિચારી રહ્યો છું, બરોબર ધ્યાનથી સાંભળજો. બ્રહ્માંડનું સર્જન જ્યારે કરવાનો ભગવાન સ્વામિનારાયણ જ્યારે સંકલ્પ કરે છે ત્યારે પહેલું સર્જન એમીબામાંથી થાય. ડાર્વિનની થિયરી કદાચ કોઈને વાંચી હોય તો, સબ્જેક્ટ જ નહીં ને અમારી ડાર્વિન, બાપ દાદા વાંચીને જતા રહ્યા. પણ એમીબા એવું હતું, આ ડૉક્ટર બન્યા હશે, અંદરનું જઠર પ્રભુએ એને એવું આપેલું. પ્રભુને ખબર જ હતી કે માનવીને મારે બનાવવાનો છે. પહેલેથી જઠર એવું આપેલું, માનવીના જઠરને અનુરૂપ. એમાંથી મોટો એમીબા થયો, પછી એમાંથી કાચબો થયો, પછી એમાંથી સસલું થયું, પછી એમાંથી વાંદરું થયું. ઓરિજિનલ બાપદાદાઓ કોણ છે? વાંદરા. આપણે વાંદરા જેવા છીએ. આપણાને વાંદરામાં કોઈ ફેર નથી. એ પૂછડી પટ પર હલાયા કરે, હાથ પર પર, આપણે આંખ કાનને જીભ હલાયા કરીએ, કોઈ ફેર છે? નોટ એટ ઓલ. આપનાને વાંદરામાં કોઈ ફેર નથી. પછી જેમ જેમ ઇવોલ્યુશન થતું ગયું, વાંદરામાંથી એકદમ માણસ પેદા નથી થયો. એવા એક તે વખતે કહેવાતા જંગલી માણસો, પછી આજે બે હાથ બે પગ ઊભા આપ્યા, હાથ નીકળી ગયા. મોરવી એનું એ 500 વર્ષ પછી એમીબામાંથી માણસ થયો. કેટલા વર્ષ પછી? બરોબર સમજો, માનવીના સર્જન પાછળનો હેતુ અદ્ભુત છે.
વચનામૃતમાં બી લખેલો છે, જેને ભગવાને બુદ્ધિ આપી છે એને આખું વચનામૃત વાંચવું જોઈએ. ત્યાંના અમેરિકન ભાષામાં ભણતા વિદ્યાર્થીઓને એકદમ વચનામૃત ફાવશે નહીં. અને વચનામૃત વાંચવા માટેની પ્રેક્ટિસ મસ્ટ. પછી આ શરીર પ્રભુએ એવું સરસ બનાવ્યું. એક સાથે એકદમ માનવીને પેદા નથી કર્યો, એક ઇવોલ્યુશન છે. એમીમાંથી ધીમે 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 કાચબો, અને પછી ધીમે ધીમે સસલો, અને પછી ધીમે ધીમે માદરું, ધીમે ધીમે પછી જંગલમાં ફરનારા માનવીઓ ફેસ આગ્રા જેવું જ, પછી ધીમે 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 આ જેવું બ્રહ્માંડ છે, અહીંથી પ્રકૃતિ પછી જેવું બ્રહ્માંડ એવું એક શરીર, અને બ્રહ્માંડમાં કોઈ ભેદ નથી. આખું એક દિવસ વર્ણન કરીશ, પણ તમારો સબ્જેક્ટ નથી. આ શરીર અને આ બ્રહ્માંડ એમાં કોઈ ભેદ નથી. ધીમે 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 સારી વ્યક્તિઓને પૃથ્વી પર પ્રભુ મોકલતા રહ્યા. ધીમે 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 પછી ઋષિઓને મોકલતા રહ્યા. પછી ધીમે ધીમે પછી અવતાર પુરુષોને મોકલતા રહ્યા. પછી ધીમે 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 આખી ભક્તિ માર્ગનું સ્થાપન થયું. વર્ષોથી આ ચાલુ છે. પછી અવતાર પુરુષો આવ્યા, રામને, મહાવીરને, બુદ્ધને. ભારતની ધરતી પર 1787 ઋષિઓ સંતો આવ્યા, જે શાસ્ત્રોમાં લખેલા છે. અને એ સંતોએ અદભુત દાખલો કરી, અદભુત તપશ્ચર્યા કરી, વર્ષો સુધી નહીં ખાધેલું. 150-200 વર્ષ પૃથ્વી પર રહેતા હતા, અને ધીમે 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 આત્માની વાતો શરૂ કરી. આમાં 1000 વર્ષ થઈ ગયા. આપના કોઈ અદ્ભુત પુણ્ય હશે, બરોબર સમજો, આપણી પર ભગવાનની એક અદ્ભુત કૃપા હશે. વચ્ચે થોડી વાત કરી લો, પછી રામ, કિશન, મહાવીર, બુદ્ધ, પરદેશની ધરતી પર ઈસુ, મહમ્મદ. પણ એ ભગવાન ઈસુ વેદોને અભ્યાસ માટે ને તપશ્ચર્યા માટે ભારતની ધરતી પર 12 વર્ષ રહ્યા. ફળફળાદી ખાઈને જ અમેરિકામાં નથી લખ્યું, એ પહેલા ડે કીપ્સ ડોક્ટર. હવે અમેરિકાના બધી સારી હા, આપણું વેદો વાંચ્યા છે એમને. એપલમાં પ્રભુએ એવું સરસ આપ્યું છે, 16,000 ફીટની ઉપર અમેરિકા, ત્યાં તમે જાઓ તો ત્યાં શું મળે? રોટલા, ઓઢવો, પીઝા, ના એપલ. એપલ સિવાય કોઈ ફ્રૂટ જ મળે નહીં. અમારે ભરૂચમાં તદ્રુપાનંદ સ્વામી રહે, પછી મને કહે તમે સ્વામીજી ત્યાં આવો. મેં કહું આવીશ, ત્યારે મને શરદી નહોતી આ, મેં કહું મને ફાવશે ઠંડીમાં. પછી મેં એમને પૂછ્યું કેટલા ડિગ્રી જાય માઇનસ, તો એ આપણે બહુ વિચાર કરવાનો નહીં, માઇનસ 100 જાય 200 જાય આપણે બહુ વ્યાધી નહીં કરવાની. કે ભગવાને આ વાઘ અને સિંહના ચામડા એવા આપ્યા છે કે એને -300 સુધી કશું થતું થોડી પડે છે, -300 એકદમ કોલ્ડેસ્ટ એટમોસ્ફિયરમાં પણ સૃષ્ટિના સર્જનહાર કેવા છે. હિમાલયની ગોદમાં બહુ સંતો આવી ગયા, અવતાર પુરુષ આવ્યા. એક કારણ શરીરનો નાશ કરવા માટે, વાસનાલિંગ દેહને ઓગાળવા માટે 1823 વર્ષ પછી, 20-22 વર્ષ પછી, પહેલા
ભગવાન સ્વામિનારાયણ પધાર્યા. હું તમને વાત એટલા માટે કરું છું કે આધ્યાત્મિક ઇતિહાસના પાને આત્માની ઉર્ધ્વગતિ માટેનો આ એક ગોલ્ડન પીરિયડ છે. હું સમજાવું છું તમને. એમીબાથી અત્યાર સુધીના હજારો વર્ષ, એમીબાથી અત્યાર સુધીના હજારો વર્ષ ડાર્વિનની થિયરી એને લખી 1700 વર્ષ પહેલા થિયરી લખાઈ, હજારો વર્ષ પહેલા એમીબાનું અવતરણ થયું. એમાંથી ધીમે 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 માનસ થયું, ધીમે ધીમે અવતાર પુરુષ આવ્યા. એક ભક્તિ પૃથ્વી પર અખંડ રાખી. ભગવાન સ્વામિનારાયણ આવ્યા, શિક્ષાપત્રી સરસ આપી. ભગવાન સ્વામિનારાયણ ગુણાતીત પુરુષોને પૃથ્વી પર લઈને આવ્યા. આપણી પર બહુ કૃપા થઈ ગઈ અને એથી અદ્ભુત કૃપા આપણા શરીર પર, આપણા આત્મા પર એ થઈ કે આપણને ભૂલકુની એક વાત સમજાઈ. ભલે આપણને બીજું ભાન નથી, બીજું ખબર નથી, વેદોની ખબર નથી, અહમ બ્રહ્માસ્મિ નથી ખબર, તત્વમસી નહીં ખબર, અયમ આત્મા બ્રહ્મ નથી ખબર, આ તમારો સબ્જેક્ટ નથી. વેદોના ચાર મહાસૂત્રો એની આપણને ખબર નથી. આપણને એક જ વાતની ખબર નિરંતર રહેવી જોઈએ, હું પ્રભુનું ભૂલકું છું, હું પ્રભુનો બાળક છું. એને મારે વતના છે મધ્ય 28-41-21 વર્ષોથી તમે સાંભળો છો. આટલા વર્ષોથી હજારો આવ્યા ને ગયા, આપણે નસીબદાર એટલા માટે છીએ કે આ વાત પકડી છે. નથી વર્તાતું મને ખબર છે, પણ ભૂલકું શબ્દ સૂચિત છે, સબકોન્શિયસ માઇન્ડમાં થોડી ખબર છે. ભૂલકું સામાન્ય 2 અર્થ 3 અર્થ એ થાય, પ્રભુ જ ચરણે અખંડ રમતા રહેવું, એનું નામ ભૂલકો કહેવાય. ભગવાન અને સંતોના ચરણાવિંદમાં રમતા રહેવું. બાપ દાદાઓ સૌરાષ્ટ્રનો નાના ટાબોરિયાને જુદા જુદા પ્રકારથી બોલાવતા હતા. પછી ભૂલકું શબ્દ સૌરાષ્ટ્રમાંથી આવ્યો, નાના કવિએ નથી આપ્યો, એ ગુજરાતમાં હતા. કોઈ ટાબોરિયું કે કોઈ ભૂલકું કે ઘણા ઘણા શબ્દો નીકળી ઉઠ્યા, છેવટે આપણે ભૂલકું શબ્દ પકડ્યો. એનો અંતિમ અર્થ એ છે, પ્રભુના ચરણોમાં નિરંતર ઘૂમતું ફરતું અને ખોવાઈ ગયેલું પાત્ર, એમ ભૂલકું. એ વર્ષોથી 5-7 વર્ષથી આપણે આ વાતને સમજીએ છીએ. એનો બીજો અર્થ છે, જેમ જેમ નાના થતા જશો, જેમ જેમ દાસ થતા જશો, તેમ તેમ મન બુદ્ધિના પ્રભાવો જે આપણા આત્માને જે આપણને જે હેરાન કરી રહ્યા છે, સત્સંગ અને ભક્તિમાં ખોવાઈ જવાનો છે. આપણે ઇન્દ્રિયો અંતકરણના સગંજામાં બેઠા છે, ખોવાઈ શકતા નથી. જવાહરલાલ નહેરુ, મોતીલાલ નહેરુના સંસ્કાર નહીં ધાર્મિક, જવાહરલાલ નહેરુના સંસ્કાર ધાર્મિક નહીં. સરદારે કહ્યું કે તુકડોજી મહારાજ આવ્યા છે, રાષ્ટ્રપતિ ભવનમાં છે, નહીં ગયા. બધા જ નેતાઓ પછી ધાર્મિક હતા, એમના સંસ્કાર નહોતા. ભારત તો સંતોની ધરતી કહેવાય, અને 5-10 વર્ષમાં અમેરિકામાં ડિક્લેર થઈ જશે કે બધાએ ભારતની યાત્રા કરવી પડે. જો તમે શરૂ કરી દીધી, સારું થયું ને, કેટલા ડાયા, કેટલા તમારા ઇતિહાસો લખાવાના. જેમ સ્ટીવનસન, એડિસન, આઇન્સ્ટાઈન, રાઇટ બ્રધર્સ ના ઇતિહાસો લખાયા,
ઇલેક્ટ્રિસિટી તમારો બાપો રાઇટ બ્રધર્સનો તો ક્યાંથી આવે? એડિસન. રાઇટ બ્રધર્સે પ્લેન આપ્યા. એ બસ 600-700 વૈજ્ઞાનિકો થઈ ગયા. અને પછી હવે ત્યાં શું લખાશે? અંતર સમૃદ્ધિ. કાપરાએ કહ્યું, અંતર સમૃદ્ધિ માટે દુનિયાની કોઈ પણ વ્યક્તિએ ભારત તરફ નજર રાખવી પડશે. બીજાની સમૃદ્ધિ માટે ત્યાં, પ્લેનની સમૃદ્ધિ માટે ત્યાં, રોકેટની સમૃદ્ધિ માટે ત્યાં, એગ્રીકલ્ચરની ટોપ સમૃદ્ધિ માટે ત્યાં, બધી પ્રકારની સમૃદ્ધિ માટે ત્યાં. એ લોકો બહુ સારી રિસર્ચ કરી રહ્યા છે. દુનિયામાં ત્યાંના ટોપ રિસર્ચ સેન્ટર્સ, રિસર્ચ સ્ટુડન્ટ્સને ત્યાં બોલાવી લીધા છે. અમેરિકાનું મોટા મોટું સર્વોપરી કામ આ એક જ છે. વર્લ્ડના, જાપાનના, રિચન છે, ચાઇનાના, રશિયાના, કોઈ પણ ભોગે ત્યાં બોલાવીને એને કામ શરૂ કરી દીધું. એ એની સમૃદ્ધિ છે. સારા માણસો ત્યાં શું? અમેરિકા ખાલી 200 જણ પર ચાલે છે. કેટલા જણ પર? 28 કરોડ પર નહીં, 200 સુપર બ્રેઇન. એના હાથે જરા 5000 સુપર બ્રેઇનને કંટ્રોલ કરી આમ ઇઝીલી દેશને ચલાવે છે. પણ હવે દિવસ એવો યુગ આવી રહ્યો છે આંતર સમૃદ્ધિનો. અહીં સમૃદ્ધ તમારા શરીરને ગંદકી ન ગમે. લોસ એન્જલસમાં મારું કંકુ એક છોકરાના હાથ અહીં પર પડ્યું અને મશીન ગરમ થયું. 16 વર્ષનું ટાબોર્યું, 10મામાં ભણતું હશે. અને મને એના બાપાએ ચલ્લો કર્યો. પછી મેં એને બોલાવીને ચલ્લો કર્યો. તે પછી એનું કંકુ, મારું કંકુ સીધું એને આ પોર્શનમાં પડ્યું, પાંડા ઉપર. પછી તો જે ગરમ થયો, ગરમ થયો, ડરતી ડરતી ડરતી, પપ્પા સ્વામીજીને કાઢી મૂકો. હું લોસ એન્જલસની વાત કરું છું, આ લોસ એન્જલસથી આવે છે. અમે એમની ઘેર ગયા છે. હું આ વાત કરું છું 15-17 વર્ષ પહેલાંની. શરૂઆતના બીજા વર્ષે 87માં હું ત્યાં ગયેલો. હવે એનો એ સબ એ બિચારો ડાયો વ્યવસ્થિત છે. એની બી દુનિયા, અત્યારની બી દુનિયા, બુશની બી એક દુનિયા, એથી આગળ બી દુનિયા આવશે. હવે એક દુનિયા આવી રહી છે પ્રેમની. અને સાચો પ્રેમ સત્સંગ અને ભક્તિ સિવાય શક્ય નથી. અને એ પ્રેમ ભોગવવા માટે, પ્રાપ્ત કરવા માટે, આનંદ કરવા માટે, બીજાને આપવા માટે, આત્માને સુખી કરવા માટે ભૂલકુ અવસ્થા મસ્ટ. આ વાત મેં તમને એટલા માટે કરી, એમની બામાંથી થેટ ભૂલકુ સુધી પ્રભુએ પહોંચાડી દીધા. ભૂલકુની વાતને સમજતો પડીને બહુ થઈ ગયું, નથી વર્તાતું, વર્તાશે. આપણને ખબર પડી ગઈ એટલે વી આર ધ મોસ્ટ ફોર્ચ્યુનેટ પીપલ ઓફ ધ વર્લ્ડ. સદી આ વાતની ખબર પડી છે, બેઝ ઓફ સ્પિરિચ્યુઆલિટીની ખબર પડી છે. ભૂલકુ એક બેઝ છે, એની પર અક્ષરધામનું શરીર બંધાવવાનું. એટલે આપણે જેટલા અહીં આવ્યા છીએ તે આપણું અંતિમ નિશાન એક છે. કોઈ પણ ભોગે ભૂલકું થવું છે. પહેલાંની પરિસ્થિતિ આવી હતી, કેટલા બહુ કૃપા કરી નાખી, સંતોનો યોગ થઈ ગયો, આપણે બહુ નસીબદાર છે. એટલે ચોક્કસ એવું માનવાનું, વી આર ધ મોસ્ટ ફોર્ચ્યુનેટ પીપલ ઓફ ધ વર્લ્ડ. સાયન્ટિસ્ટો ત્યાં બી છે, રશિયામાં બી છે, બોસ્ટન યુનિવર્સિટીમાં વિચારોને પકડવા માટે આજે કોમ્પ્યુટરથી સંકલ્પો, કોમ્પ્યુટરથી સંકલ્પોને પકડવા માટે એને સ્ક્રીન પર મૂકવા માટે પ્રયત્ન ચાલી રહ્યા છે. ઓલ ઓવર ધ વર્લ્ડના મદ્રાસની ધરતી પર કોમ્પ્યુટર ટોપ એન્જિનિયરો ભેગા થયા. અમારા વડોદરાના કલેક્ટર બહુ બુદ્ધિશાળી, બહુ ખાનદાન, બહુ ડિવોશનલ હાર્ટેડ, બહુ સુપર બ્રેઇન. આટલા બધા મારી 30 વર્ષના કેરિયરમાં 66 અત્યાર સુધી વડોદરાની ધરતી પર એવો કલેક્ટર નહીં આવેલો, બહુ ફાઇન કલેક્ટર. ફોરેનના બધા 10-15 કલેક્ટરોની સાથે બેઠા છે. એટલે એક અમેરિકન કોમ્પ્યુટર ચીફ ડિપાર્ટમેન્ટલ હેડ, ડે વિલ ડેફિનેટલી કમ, કમ એ બોલ્યા, ડે વિલ ડેફિનેટલી કમ, થ્રુ કોમ્પ્યુટર વી વિલ રીચ ટુ ધ ગોડ. પેલો કલેક્ટર કે ઉભારો ઉભારો ઉભારો, ડોન્ટ મેક હેસ્ટ. મારા વડોદરાનો કલેક્ટર, હા, અમેરિકન સાયન્ટિસ્ટને કહે છે ઉભારો ઉભારો ઉભારો, ઉતાર કરતા નહીં, કરતા નહીં, કરતા નહીં, શાંતિ રાખો, શાંતિ રાખો. કોમ્પ્યુટર તમારા પંચમહાભૂતમાં લય થઈ જશે, પછીનો અવાજ દેવતાઓનો છે.
પછીનો અવાજ અવતાર પુરુષોનો છે અને પછીનો અવાજ બ્રહ્મ પુરુષોનો છે. તમે ત્યાં પહોંચવાનાથી પહોંચી શકશો નહીં, જોઈ શકશો નહીં, એ આંખથી જોયા એવું છે નહીં. એટલે કોમ્પ્યુટર ભગવાનને પહોંચાડે વાતને ભૂલી જજો, શોધ કરશો જ નહીં, રિસર્ચ થશે જ નહીં. એટલા માટે તમારે તો પ્રભુનું બાળક થઈ અને કોઈ સંતની ગોદમાં રહેવું પડે. કોને કહ્યું? અમેરિકાના ટોપ સાયન્ટિસ્ટને વડોદરા ડિસ્ટ્રિક્ટના કલેક્ટરે. અને એ કલેક્ટર 10 મિનિટ બોલે ને તમને આનંદ થઈ જાય, તમે ફ્રેશ થઈ જાઓ. એ તો એને ખબર નથી તમે બધા અમેરિકાથી આવ્યા છો. 10-15 મિનિટ બોલે એટલે તમારું હૃદયને મુલાયમ કરી નાખે, સંસ્કારિતાથી ભરી દે, ધ્યેયનિષ્ઠ બનાવી દે. એટલું સુપર. હવે સુરત ગયા છે, હવે સુરત અમે નટુદા માથું ખાઈશું. પહેલાં ત્યાં લઈ આવીશું આપણે. બહુ સારો કલેક્ટર, ગવર્મેન્ટ ઓફિસર તરીકે અત્યાર સુધી એવો કલેક્ટર કદાચ ગુજરાતમાં નહીં આવ્યો. 2 મિનિટ પછી શરૂ કરીએ. આ તો હું તમને એટલે સમજાવ્યા, મેં પહેલું માઈક લીધું કે આપણે ખૂબ નસીબદાર છે. એક, આપણો ધ્યેય બહુ સાચો છે. 2, એક જ માર્ગ છે, હાથ જોડી, હાથ હેડ હેન્ડ હાર્ટ એક સાથે નમાવાના. હાથ નમે ત્યારે માથું ના નમે, માથું નમે તો હૃદય ના નમે. ત્રણને સાથે નમાવાનું શું થવું જોઈએ? ભૂલ ભૂલકું થવાનો, સહેલામાં સહેલો એક જ માર્ગ છે. એટલો સરળ, કલ્પના તીર કોઈ સંજોગોમાં થઈ શકો નહીં. કરોડો વર્ષ ધ્યાન કરો, કરોડો વર્ષ તપશ્ચર્યા કરો, કરોડો વર્ષ ભક્તિ કરો, શક્ય જ નથી. ભૂલકું થવાની વાત અવકાશની અવકાશી છે, તમે થઈ શકો જ નહીં. ત્યાં ગુણાતીત પુરુષો 0 થઈને વર્ત્યા, એબ્સોલ્યુટ 0. ભગવાન સ્વામિનારાયણની આગળ ગુણાદાન સ્વામી કેવું થઈને વર્ત્યા? એબ્સોલ્યુટ 0. કેવળ અધિકાર. ભગતજી મહારાજને જાગા સ્વામી કેવી રીતે વર્ત્યા? એબ્સોલ્યુટ 0. ગુણાદાન સ્વામી એકલા આગળ નહીં, ભગવદી આગળ, એકલા ભક્તો આગળ, અલ્પ સંબંધ વાળા આગળ, એબ્સોલ્યુટ 0. શાસ્ત્રી મહારાજ રાજાધિરાજ પુરુષ. પેલું ભેંસનું બચ્ચું ઉચકીન જાય એટલે તમને કઈ ખબર પડે છે? અને દાસત્વની તમે જોજો, જોયું છે જેટલા પિક્ચર ચિત્રો મૂક્યા છે ગુનાતીત પુરુષોને સમજવા માટે. એક દિવસ કાઢજો, એક દિવસે નહીં સમજ પડે. જો આ તો ખબર છે, આ તો ખબર છે, આ તો ખબર છે, આ વાત નહીં ખબર છે, એ ખબર નહીં. અહીંયા ખબર પડવી જોઈએ. હું દરરોજ એમને જઉં છું પ્રતિષ્ઠા મારે ત્યાં કરવાની, રાત્રે 11 વાગે ખાનગીઓ કરીને પછી અમે હું જઉં, પછી અડધો કલાક ફરજિયાત દીક્ષા, પછી 10 મિનિટ બેસું. પણ એ બચ્ચાને હું જોયા કરું. શાસ્ત્રી મહારાજ ઉસકીને જાય છે, એની પર 1 કલાક ગોષ્ઠી થાય. કેવા શાસ્ત્રી મહારાજ! એક બાજુનું ભેંસનું તાજું વિયેલું એ બચ્ચું, સાફસૂફી કરનાર નહીં, નરી લાર ઓળ બધું જ હાથમાં બચ્ચું લીધું હશે, નહીંથી બધું લોહીને બધું નીકળતું હશે પાંચ પુરુષ સાથે. અને બિંદાસ થઈને અદ્ભુત ભક્તિથી, જાણે મારું ભાગ્ય ઉખડી ગયું એવા અહોહો ભાવે એ સનાતન પુરુષ ઊંચીને થેટ માળવી સુધી આવ્યા, મિનિમમ 7-8 કિલોમીટર. અને ત્યાં હરિભક્તો મળ્યા અને ત્યાં આગળ પછી આટલાદરા લઈ ગયા. તો એક અલ્પ સંબંધવાળી ગાય ભેંસ એનું એક બચ્ચું કેવી ભક્તિથી સેવા કરી, કેટલી કેટલું હૃદય આમ માખણ જેવું કૂનું હશે. ને તો મને તમને કંઈ સંકલ્પ ન ઉઠે. અત્યારે પૂછી જાઓ ને તમારા હાથમાં, તમે ભેંસ લઈને જતા હોય અને બચ્ચું પેદા થયું અને તમે ઉછીને જાઓ, ભલે પડી રહ્યું, કોકને મોકલી દઈશું, અમને ગાડું મોકલી દઈશું, ગાડી મોકલી દઈશું. તો ગાડો એનો તમે ગાડું નતું, ઠેકવાનું નતું. શાસ્ત્રીમાં જે ગાડી જિંદગીમાં જોઈ જ નથી 87 વર્ષની ઉંમર સુધી. પેલા હરિભક્તો કે સ્વામી એકાદ ગાડી લાવી આવો, તમારી ઉંમર થઈ ગઈ. નહીં, પણ કેટલું અઘરી ગઈને વર્તેલું એ વ્યક્તિત્વ. રાજાધિરાજ પુરુષ આ વાડી એક સાધુને લેવા ગયા, આવવાના હતા. અને પેલી શીર્ષમની મોટી લાકડી
પાછળથી આવીને શાસ્ત્રીમાં જે બરડામાં જે મારીને તે શીશમની લાકડીના બે ભાગ થઈ ગયા. કેટલું વાગ્યું છે, શીશમ બે ભાગમાં તો જાય જ નહીં પહેલી વાત. અને આટલી પાછી 2.5 ફૂટની શીશમની લાકડી એના ટુકડા થાય એ શક્ય નથી બીજી વાત. કેટલી જોરથી વાગી છે ત્રીજી વાત. છતાં હસતા હસતા પેલા સાધુને લઈને નીકળી ગયા ચોથી વાત. પણ એ જીવનું રૂડું કરવા માટે પુટલે કેટલું સહન કર્યું અને છતાં કંઈ જણાયા સિવાય નીકળી ગયા ભૂલકો. એની શક્તિ જોઈ હોય તો એવા ખોવાઈ ગઈને દાસના દાસ થઈને. આપણે દુઃખી છીએ એનું કારણ એટલું છે, બાપના બાપ થઈને નિરંતર વર્તતા હોઈએ છીએ. આપણે દુઃખી છીએ એટલે જ કે આપણી વાણીમાંથી આંખમાંથી કાનમાંથી આપણે અયોગ્ય જોઈએ બોલીએ ખાઈએ પીએ ગમે તેમનું કરી નાખીએ છીએ. અને જીભ તો એટલી નકામી છે અને જીભને અહંકારને અખંડ સંબંધ છે, માનને અખંડ સંબંધ છે, એટલે ગમે ત્યારે ગમે તેવું બોલી નાખીએ છીએ. તો આપણે ધીમે ધીમે અહીંયા આવ્યા છીએ, આપણે જ્યારે આવ્યા છીએ ત્યારે આટલો સંકલ્પ પાકો કરીને જવાનું. મેં એમી માંથી અત્યાર સુધીની વાતો એટલે કરી કે આ એક સુવર્ણ કાળ મળ્યો છે આપણને. ધીસ ઇઝ અ ગોલ્ડન ટાઈમ ફોર ધ અપલિપમેન્ટ ઓફ ધ સોલ. આ એક ગોલ્ડન સમય છે. ગુણાતીત પુરુષના પરંપરાના પુરુષોએ બધી જ આપણને પીરસેલી થાળી આપણને આપી દીધી છે. કંઈક એકાદ બે પ્રસંગ પોતાના બનાવી માટે પ્રયત્ન કરીએ એને એટલા જ માટે યોગી મહારાજ એક જ શબ્દ એમના જીવનમાંથી નીકળતો હતો. 80% એક જ શબ્દ નીકળે, સમ સ્વરૂપ ભાવને એકતા. 20% બાકીનું બધું છે. કોઈ પણ પ્રવચન પૂરું થાય એટલે પાછળથી શું આવે, ન જોવું, ન બોલવું, યોગ્ય જોવું, સમ સ્વરૂપ ભાવ એકતા આપણે રાખવું, કોઈ રાખે કે ન રાખે. કેટલો સરળ સીધો માર્ગ. હવે જ્યારે તમે સાયન્ટિસ્ટ અમેરિકાની ધરતી પર તો તમે વોટ વાય વેન બધા પ્રશ્નોથી જીવો છો, એટલે મેં તમને એટલે આ શરૂઆત કરી દીધી. ઇઝી માર્ગ એમીબામાંથી આટલે પહોંચ્યા છીએ, હવે થોડુંક બાકી છે. હિંમત હારવાની જરૂર નથી. કમ વોટ મે આટલે પહોંચ્યા, ઓછું છે ખબર પડી ગઈ, ઓછું છે ધ્યેય ક્લિયર થઈ ગયું, ઓછું છે શું કરવાનું ખ્યાલ આવી ગયો, ઓછું છે ગુણાતીત પુરુષો સરસ છે, ઓછું છે સરસ વર્તનારા છે, ઓછું છે ફાઇન છે. તો આપણે એવા ખરેખરા સેવકના સેવક દાસના દાસ ચરણ રસ્તેને વર્તવાનો જ્યારે તક મળી ત્યારે આપણી સૌની ફરજ છે. સંતોની લાભ આપશે. આજે બે સંતો બોલશે, સાંજે બે સંતો બોલશે, તમારામાંથી જે નક્કી કરી નાખો એ બોલે. 11 અને 23 તો થઈ ગઈ. આપણે આપણે અહીં સૂર્ય તરફ નજર રાખવાની જરૂર. હા, વૈજ્ઞાનિકો જમે જ નહીં, સાયન્ટિસ્ટને ખાવાનું ભાન ન હોય, ખબર જ ન પડે એને. જેને ધ્યેય ન હોય ને એમ થોમ તો એને ભૂખ લાગે. પહેલાંને તો ભૂખ દેખાય નહીં, 1 દિવસ 2 દિવસ 3 દિવસ. થિયરી ઓફ રિલેટિવિટી શોધનાર આઇન્સ્ટાઈન 29 દિવસ સુધી એના મોઢામાં અનાજ નથી રહ્યું. સમજ પડે છે? ક્યાં શોધાઈ? પ્રિન્સ્ટન. ક્યાં શોધાઈ? ન્યૂજર્સી. થિયરી ઓફ રિલેટિવિટી જેમાંથી એટમિક એનર્જી ઊભી થઈ, એટમ બોમ્બ ઊભો થયો, હાઇડ્રોજન કોબાલ્ટ, એની રિસર્ચ અમેરિકાની ધરતી પર બર્લિનનો એ માણસ મને મેનફિલ્ડ મને મને કહ્યું કે આઇન્સ્ટાઈનનું અમે હું તમારા રાત્રે વોકિંગ કરવા નીકળ્યો 11 વાગે બર્લિનમાં. પછી મને કહે અહીંથી નજીક છે આઇન્સ્ટાઈનનું ઘર. પછી ગયો વોકિંગ કરતાં કરતાં પહોંચ્યા, ખાલી 2-3 ફરલાંગ જ હતું, પછી બંધ હતું. 2 પારીઓ હતી બાપાજીની, અને તમારા જેમ ઘર ઘરો તમારા છે એમાં. એટલે પછી પગે લાગ્યો, જીનિયસ મેન, ખોવાઈ ગયેલી વ્યક્તિ. 29 દિવસ સુધી કંઈક બહુ બહુ તો જ્યુસ, બહુ બહુ તો ચા, બહુ બહુ તો ઉકાળો, એને ભૂખ લાગી જ નહોતી. મંડી જ પડ્યો હતો, અંત જ આવી ગયો, થાક્યો. 1.5 દિવસ પ્રાર્થના કરી, પ્રભુની મૂર્તિ મંગાવી, દીવો કર્યો, અગરબત્તી કરી, ફરી પ્રાર્થના કરી, અને પછી જે પ્રભુએ ઇન્સ્પિરેશન્સ આપી, લખ્યા જ કર્યું. લખતા લખતા થાક્યો એટલે ભગવાનને પ્રાર્થના કરી કે હવે તું બંધ કરી દે. જો આ મારી ધારા જો તું બંધ નહીં કરું વિચારોની, તો પછી બીજું આટલું છે અને હું સિદ્ધ નહીં કરી શકું. પ્રભુએ કિંચિત આપ્યું એને, કેવું, 1 વાનના અનીના ભાગના કોટીમાં ભાગનું આપ્યું એને. કેટલું? દાઢીનો વાર હોય
અને એના કરોડ ભાગ બનાવો, એમાંથી પાછું કોટીમાં ભાગનું એને આપ્યું, એટલી ઇન્સ્પિરેશન આપી. એટલે આપણે તો ઓરિજિનલ બ્રહ્મ તત્વ જેમાંથી આપણને પ્રાપ્ત થવાનું છે, એવી જેની અદ્ભુત આપણી અક્ષર મહારાજની સદ ઉપાસના. કહેવાનો મતલબ આપણે જેવા ધારીએ તેવા થઈ શકીશું. જ જ જ સમજાય ને પડી? એટલે માટે મેં શરૂઆત કરી, આજે સુંદર સુવર્ણ તકમાં જ્યારે આપણે બેઠા છીએ ત્યારે, અને તમે બધાએ જ્યારે સરસ સંકલ્પ કરીને જ્યારે અમેરિકાની ધરતી કેનેડાથી લંડનથી તમે આવી ગયા ત્યારે, આપણે બધાએ 2-3 દિવસ સંતો જ્યારે વાતો કરે ત્યારે સૌ સૌની ડાયરીમાં અમુક સૂત્રો પોતાને ગમતા સૂત્રો લઈને મંડી પડવાનું, અને એ સૂત્રો ત્યાં જઈને વિચારીને ભજન કરવાનું. જો પાછું અહીં આવ્યા પછી ત્યાં અહીંની કથા વાર્તા નાયગ્રાના ધોધમાં જો ખેંચાઈ ગઈ તો પાછી જય સ્વામિનારાયણ ત્યાંની હવા નહીં લાવવા દેતા. પરદેશ એટલે શું? વિડીયો, ડિસ્કો, છેલ્લા પ્રકારના ડ્રગ્સ. હમણાં એક ડ્રગ્સ છેલ્લું શોધાઈ રહ્યું છે અમેરિકાની ધરતી પર, અને માફિયા લોકો શોધી રહ્યા છે. અને એવું ડ્રગ્સ છે જેના ફળ સ્વરૂપે એને 3 દિવસ ઊંઘ ના આવે, અને એ 3 દિવસ ઊંઘ્યા સિવાય ગમે તેવું કામ ઉથલપાથલ ધરતીનું કરી નાખે અને પોતાની રિસર્ચ ચાલુ રાખે. બધી રિસર્ચ એટલે મારવાનું, ઝૂલવાનું, પૈસા ભેગવાનું, બીજું શું રિસર્ચ. એવી એક ડ્રગ્સ શોધી રહ્યા છે 3 વર્ષ સુધી 3 દિવસ નિંદ્રામાં ખોરાકની જરૂર જ નહીં. આવશે એ દશા અમેરિકનોની થશે શું? આજના શુભ મંગલકારી દિવસે આપણે તો બધા ભારતીય રહ્યા છે, હિન્દુ રહ્યા છે, સમૃદ્ધ રહ્યા છે, સંતના રહ્યા છે, અને ભૂલકોની વાત તમે જે સમજી રહ્યા છો કોટી કોટી ધન્યવાદ. આજે આ વાતની ખબર નહીં પડે, પણ જ્યારે એક દિવસ એવો સરસ આવશે કે તમારા રૂવાના બીજાને ભૂલકુની વાતો કરશે, શું? તમારા હૃદયનો પ્રેમ, તમારો નિસ્વાર્થ ભાવ. અત્યારે તો અહીં જોઈએ એટલે નર્યું અંધારું. સ્વામિનારાયણ નેરાય વિચારો, સ્વામિનારાયણ એ પિક્ચર જોયો, જય સ્વામિનારાયણ. કોઈ પણ સ્ત્રી સામે જોયો અને સ્ત્રી ત્યાંથી પ્રસાર થતી હશે અને એમાં રજોગુણ તમોગુણના પ્રભાવ રહેતા હશે. સત્વગુણ તો અમેરિકામાં છે જ નહીં. તમે એનું ડાચું એક વાર જોયું, માફ, બીજી વાર એક સ્ટ્રિંગલી ગમદાય જોયું, બે, ત્રીજી વખત જોયું, જય સ્વામિનારાયણ, એના રજોગુણ ફટાક લઈને ટ્રાન્સફર થઈ જશે. તમારે કેટલું ભજન કરવું પડશે? એવી કેટલીઓને જોતા હશો, કેટલા માણસોને જોતા હશો? યુ હેવ નો રાઇટ એટ ઓલ ટુ સી ઓબ્ઝર્વ એનીબડી. તમે તમારું ધ્યેય, તમારી ડ્યુટી, તમારું જીવન આપણે એવા થઈને અહીંથી નક્કી કરીને જવું છે. મૂવી જોવાનો કિંચિત અધિકાર નથી, ખ્યાલ રાખજો. રોડ પર ભટકતા રમકડા તરફ જોવાનો અધિકાર નથી, ધ્યાન રાખજો. પછી સમજાવું છું, પણ આ વાત મેં તમને એટલે કરી. ખૂબ નસીબદાર છીએ, વી આર ધ મોસ્ટ ફોર્ચ્યુનેટ પીપલ, બોઇઝ ઓફ ધ સુપ્રીમ, કે જેના ફળ સ્વરૂપે આપણને બે હાથ જોડીને હેડ, હેન્ડ એન્ડ હાર્ટ ત્રણેય એક કરવાની એક મંગલકારી ભાવનાની જ્યારે તક મળી. ભૂલકું એટલે ત્રણેય એક જ, હેન્ડ, હાર્ટ, હેડ, ત્રણે એકી સાથે ઝૂકે, એનું નામ ભૂલકું કહેવાય. એ ક્યારે ઝૂકે? ગુનાતીત પુરુષરી દાસત્વ અને પરાભક્તિમાં ડૂબી ગયા પછી ઝૂકે. આપણને એવી સુંદર તક મળી છે. માનસેન પધરાવાના હતા, ફરી પધરાવીશું, પણ આખી પરંપરા સરસ. આ બાજુ કાકાજી પપ્પા જેવા સાક્ષાત્કાર એ બધું આવશે, સરસ કામ થઈ જશે. આખી ગુનાતીત પરંપરાના ભક્તોને બધું જ, એટલે જ્યાં જુઓ ત્યાં જય સ્વામિનારાયણ. એક જાન જમવા બેઠી, એક મિનિટ. બહુ મલ્ટીમિલિયનર માણસ, વરસાદ શરૂઆત થઈ ગઈ, બધું ઢીલું થઈ ગયું. એની ઘરવાળીએ પ્રાર્થના કરી, વરસાદ બંધ થયો, થોડો થોડો વરસતો હતો. પેલો કરોડપતિ એવા જાનને જમાડવી કેવી રીતે? ભગવાન સમને વિચાર કરે, હું તો ગયો, પણ હવે આ જાન છે પૃથ્વી પર ગઈ છે, એને જમાડવી કેવી રીતે? એટલે સાથે કે પેલું ગંદુ પાણી તો વહેતું હોય, નીચે કીચડ હોય, તો ત્યાં ઠારીઓની શોધને પતરાવડા,
એટલે કરોડપતિ શેઠિયા એ મોરસ પાસે દીધી જય સ્વામિનારાયણ. એટલે મોરસ પાથી જય સ્વામિનારાયણ એની પર પેલું શું કહેવાય, અસ્તુરી, એના છંટકાવ કરી નાખ્યો. મોરસ વહેલી વગરે નહીં, ગરમ કસ્તુરી એમ. પછી પેલું પતરાળું મૂક્યું. પછી જય સ્વામિનારાયણ બગાહો ખાતો જાય તો નીચે હાથ જાય તો સાકર, નીચે હાથ જાય તો સાકર ને કસ્તુરી, પતરાણામાં હાથ જાય તો મોહન થાય. તમારું છેલ્લા ધબનું શું નીકળ્યું છે, એન્ચીલાડા પછીનું શું નીકળ્યું છે, જે હોય તે. પણ ગંદકીનો આજે એવી સુંદર તક, જ્યાં હાથ નાખો તો મોરસ ને કસ્તુરી, એવી એક સુંદર તક જ્યારે આપણને મળી છે ત્યારે આપણી ફરજ છે આળસને પ્રમાદ ન રાખીએ. આપણી ફરજ છે ભગવદી આગળ હાથ જોડીએ. આપણી ફરજ છે દેહથી ચૂકી જવું નથી. આપણી ફરજ છે સારા મિત્રો રાખવા જોઈએ. આપણી ફરજ છે એક મિનિટનો ટાઈમ બગડે નહીં. આવી એક મંગલકારી ભાવનાથી તમે આવ્યા છો, ધન્યવાદ. આજના શુભ મંગલકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવશક્તિ, ભગવાન સ્વામિનારાયણ, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, કાકાજી, પપ્પાજી, સાહેબ, સ્વામીજી, માન સ્વામી, ડૉક્ટર સ્વામીજી, સૌના ચરણમાં મકજ પ્રાર્થના. આપણને જ્યારે સરસ તક મળી છે ત્યારે તમે નબળા પડો ને ત્યારે બધા હું 10-12 જણના નામ આપી દઈશ. ચિરમય સ્વામી રાત્રે ઉઠાડી દેવાના, મોટા સ્વામીને ઉઠાડી દેવાના, સદવલ્લભ સ્વામી અહીં નહીં બોલે, હા તમે રાત્રે ઉઠાડશો તો બોલશે. પ્રસ્થાન મોરું પહોરું થઈ ગયું, પ્રસ્થાનને એમ કે રાત્રે ઉઠાડી દેશે, લાભ આપે ને. આ બિચારા ક્યાં પછી આવવાના છે, બરોબર? પછી તારે બરોબર મોડા ઉઠાડવાના. અમારામાં મોસ્ટ સિન્સિયર 150માં મોસ્ટ, હું નહીં, ત્યાગ સ્વામીજી નહીં, ગુરુપ્રસાદ સ્વામી નહીં, કોઠારી સ્વામી નહીં, સ્વામીની વાતો વતનાન વાંચવામાં મોસ્ટ સિન્સિયર સાધક પોતો અમારા સંતવલ્લભ સ્વામી. હા, દરરોજ આમ રાત્રે સુતા એટલે આમ હાથ મૂકે ને પછી જય સ્વામી લે વતનાદ વતનાદ, પછી એ વાંચે જ. 5 મિનિટ નહીં, 10 મિનિટ નહીં, અડધો કલાકની લિમિટ નહીં, કલાકે થાય, 1.5 કલાકે થાય, 2 કલાકે થાય, પછી જય સ્વામિનારાયણ ધીમે રહીને જાય. એટલે આ એક સાધક છે, બોલતા નથી પણ રાત્રે રૂમમાં ઉઘાડીને જવાનો. એ વાત થોડીક વાતો કરો પછી કરશે, થોડીક નહીં પછી ચાલુ થશે તો બધી ઘણી કરશે. પણ એટલે એ બી એક સાયન્ટિસ્ટ છે. એટલે અહીં આવ્યા છો તો જાણું જેટલું સારું હોય એટલું લઈને જવાનું. આજના શુભ મંગલકારી દિવસે મહારાજ સ્વામી ગુણાતીત પુરુષો તમને સૌને ખૂબ ખૂબ બળબુદ્ધિને શક્તિ આપે એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની હવે દીપ પ્રગટાવશે બે વડીલ, ડૉક્ટર CM ફ્રોમ શિકાગો, ઉકાભાઈ ફ્રોમ લોસ એન્જલસ, પછી સંત સ્વામી, ત્યાગ સ્વામી, અને તમારામાંથી એક યુવક કિશન જે નક્કી કરે તે. અમારા સાયન્ટિસ્ટ વિપુલભાઈ, બરાબર? ચાલો સહજાનંદ સ્વામી મહારાજ.